નમસ્કાર, આજે આપણે ગંડકી વિશે જાણશું. આ પવિત્ર નદી નેપાળમાં મુક્તિનાથથી સહેજ આગળ દામોદર કુંડથી નીકળે છે. તેને નારાયણી અથવા શાલિગ્રામી પણ કહે છે. આ નદીના વિસ્તારમાંથી પ્રાકૃત અને વિભિન્ન સ્વરૂપવાળા શાલિગ્રામ પ્રાપ્ત થાય છે. મુક્તિનાથ તેના કિનારા પર આવેલું મુખ્ય શક્તિપીઠ છે. સતીનું ગંડ સ્થળ અહીં પડ્યું હતું. આજે ત્યાં ભવ્ય મંદિર છે. આ કારણે જ તેને ગંડકીના નામથી ઓળખવામાં આવે છે. આ નદી બિહારમાં પ્રવેશ કરે છે અને ગંગાને મળે છે. સાથે બ્રહ્મપુત્રા વિશે પણ જાણીએ. સપ્ત મહાનદીમાં બ્રહ્મપુત્ર મુખ્ય છે. પવિત્ર માનસરોવર પાસેનું એક વિશાળ હિમ એનું ઉદ્ગમ સ્થાન છે. તિબેટમાં 1200 કિલોમીટર પૂર્વ બાજુએ વહેતી દક્ષિણ પશ્ચિમ બાજુએ વળીને તે ભારતમાં પ્રવેશ કરે છે. તિબેટ ક્ષેત્રમાં તેને સાપો કહેવામાં આવે છે. અરુણાચલ અને અસમમાં તેને લોહિત કહેવામાં આવે છે. તેના કિનારા પર કામાખ્યા શક્તિપીઠ આવેલું છે. અપુનર્ભવ, ભસ્મકૂટ, ઉર્વશી કુંડ, મણિકર્ણેશ્વર, પંડુનાથ પર્વત, અશ્વકરત્ન વગેરે નદી કિનારે આવેલા મુખ્ય તીર્થસ્થળ છે. તેજપુર, ગુવાહાટી, દિબ્રુગઢ, શિવસાગર વગેરે નજીક આવેલા નગરો છે. ભારતમાં 500 કિલોમીટરથી વધારે અંતર સુધી વહીને તે દક્ષિણ બાજુ થઈને બાંગ્લાદેશમાં પહોંચે છે. બંગાળમાં ગંગા, પદ્મા અને મેઘનાથને મળીને વિશ્વવિખ્યાત સુંદરવન ત્રિભુજ મેદાન બનાવે છે. બ્રહ્મપુત્રની લંબાઈ 2900 કિલોમીટરથી કંઈક વધારે છે. તો મિત્રો, આજે આપણે ગંડકી અને બ્રહ્મપુત્ર વિશે જાણીએ. જો આ વિડીયો ગમે તો સબસ્ક્રાઇબ અને લાઇક અવશ્ય કરજો. ધન્યવાદ.